આખી જિંદગી માણસ સદાય ભેરો રહે તોય માણસ માણસને નથી ઓળખી શકતો. એક જ પરિવારમાં રહેતો હોય, પોતાનો પરિવારનો સભ્ય હોય તોય ન ઓળખી શકતો હોય. આપણા કુટુંબમાં કોઈ મહાન થઈ ગયો હોય તો એને આપણે ઓળખી ન શકતા હોય. આ સમાજમાં જે જે મહાન થયા એને સમાજે ઓળખી નથી શક્યા. ઓળખતા હોય પણ એની ઔપચારિક ઓળખાણ હોય, અમારો કાકો છે, મારો મામો છે, મારો ભત્રીજો છે. આત્મા કોણ છે એને ઓળખે એમ, અને ત્યાં વગર ખોટું. એ ઓળખાણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ જગતના વ્યવહારની અંદર જ આપણે રહેવાના છે. અને માણસ ભૂલ ક્યાં ખાય છે કે જે જે કોઈ મહાપુરુષ, અરે ખુદ પરમાત્મા ભલે આવ્યા તો મનુષ્યનું શરીર છે એટલે જે મનુષ્યની ચેષ્ટાઓ છે બધી જ કરવાના છે. એટલે આપણે ત્યાં ભૂલ ખાઈ જાય કે એ તો આપણા જેવા જ છે, આપણી જેમ જ હમણાં વાં બેઠા હતા એક દિવસ. પણ એ શરીર માણસનું છે એટલે એમ જ બેઠા હોય. એટલે આપણે શરીરથી જોવા માંડીએ એટલે કોઈ દિન ઓળખી શકીએ.
પણ આત્મા કોણ છે એને નથી ઓળખા. કારણ કે એટલે જ આપણે આગળ વાત કરી હતી કે આત્માને ઓળખ્યા વિના, ભ્રમણાને ભાંગ્યા વિના લખ 84 નો મટે. એટલે જ સવારામ બાપાએ લખ્યું, પારખ વિના પડ્યો રહ્યો હીરો હાટની બહાર. પાછો કાયમ આવે પગ તળે, પણ ગામમાં બધાય ગમાર. નહીંકર ક્યાંક છુપાયેલો હોય તો એ બરોબર છે, એમ નહીં સવારામ બાપા કે કાયમ આમ પગમાં આવે બધાયને, માથેથી ઉતરી જાય એમ. હાલો કે આપણે આંખું વિશે કેમ નીકળતા હે આંદરા, એમ જાણીએ પૂરી ભગવાને રસ્તામાં મૂકી દી વસ્તુ, ભાગમાં નો એટલે ન લેવાય. કે આપણે એમ કરીએ તો કોલે આંધરા કે માલતા એમ, હાલો હાલીએ જોઈએ ત્યાં ઉને ઓળંગી ગયા લે. પછી ખોલ્યું આંખ્યું તો હતો રસ્તો. એટલે કાયમ આવે પગ તડે, પણ ગામમાં બધાય ગમાર. ગામમાં બધાય ગમાર, કોઈ હીરો ન ઓળખે. હરનિશ આવે ને જાય, વરી પાછા નેનેથી નિરખે. દાસ સબો દિલ સદ કીએ કે નિર્ધન રહ્યા નરને નાર. અબજો રૂપિયાનો કિંમતનો હીરો હતો ને કાયમ હાંકડાય ભગી રહે, ચાની ભૂકી નાય નમરે, પણ ઓલો હીરો નો ઓળખે તોય. અબજો રૂપિયા નો હતો, ઓળખાણો નહીં. એક મેં દાખલો વાંચ્યો હતો એક જગ્યાએ, એક ભિખારી ઓગડા ભગત એક જગ્યાએ ફૂટ પાયરી ઉપર બેસીને પાંચિયું દસિયું રોજ માગે, બધા એને નાખતા જાય. એમ કરતા કરતા જીલુદાન આખી જિંદગી એની ત્યાં માઈ ગયો. પછી તો એક દિવસ મૃત્યુ તો બધા એને આવે જ, હોપ થઈ ગયો. તો એની પાસે તો શું હોય, મેલા ગેલા થોડેક ગોદડા ના તેને એવું બધું પડ્યું હતું. માણસોએ કોઈ આવીને એની દફનવિધિ કરી અને પછી એ બધો સામાન હળગાવી નાખ્યો. પણ કાયમ બેસતો, નાતો નહીં ધોતો નહીં, જગ્યા પણ એટલામાં દુર્ગંધવાળી થઈ ગઈ. કોઈએ વિચાર કર્યો કે આને આપણે થોડુંક ખોદીને કાઢી નાખીએ, સાફ કરી નાખીએ. ખોદતા હતા તો અંદરથી એક મોટો ઘડો નીકળ્યો ને એની અંદરથી સોનામોર નીકળી. આખી જિંદગી માગ્યું, અંદરથી સોનામોર હતી એને ઉપર બેઠો હતો. આપણે એવું છે, સોનામોર ઉપર બેઠા ને માગીએ આખી જિંદગી. એવી વાત છે, હે ઓળખાય તો થાય. એક બીજો દાખલો દઈ દઉં, હવે અમે સવાર પડવા આવ્યો છે. મહેમાનો તો વે ગયા, ઘરનો દાયરો છે એટલે વાંધો નહીં. હવે એટલે મજાની વાત છે, હે જો સિકંદર જેવા આખું વિશ્વને જેણે તાબે કર્યું, ઘેર કર્યું, એવા સિકંદર જેવાને એક દિમ અંતિમ સમય આવ્યો. જગતને જીતતો 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 આખરી સમય આવી ગયો. અને આવે તે ઓચિંતાનો આવે, આપણે તો માર માર જતા હોય, બસ જિંદગી પૂરી થઈ ગઈ. હા એમ, હા ઓહો એટલા વર નીકળી ગયા, હા નીકળી ગયા, ખબર ન પડે આપણને, એમ એમ આવી જાય. એટલે છેલ્લો સમય આવી ગયો. પછી સિકંદરે કીધું કે ઓહો ખૂબ દોડ્યો, ખૂબ સંપત્તિ મેળવી, કંઈ હાથમાં આવ્યું નહીં. પછી બધાને મળવાની મનાઈ, ચોકી પહેરો ગોઠવી દીધો. એક પલંગ ઉપર પથારી ઉપર પોતે સૂતા છે, કોઈ પણ મળી ન શકે. અને તમામ કાર્યક્રમ બધો છોડી દીધો, બસ હવે મને શાંતિથી મરવા દેજો એમ. કે કાનમાં ઓળખો છે આવ્યા, એને ઓળખો, એ કે આ એને ઓળખીએ, મને મરવા દે શાંતિથી. એટલે કોઈને મળવાની મનાય, કોઈને મળવા જ ન દે. એમાં એક ફકીર આવ્યા, મેલા ઘેલા કપડાં અને પોતાની બગલમાં કંઈક દબાવેલું છે. અને ફકીર આવ્યા, મસ્ત ફકીરો પહોંચેલા મહાપુરુષ. એને કીધું ચોકીદારને કે મારે સિકંદરને મળવું છે, કે સિકંદર છેલ્લી અવસ્થામાં છે, છેલ્લા શ્વાસ પૂરા કરે છે, મળવાની બિલકુલ મનાય છે. કે મારી ઈચ્છા છે એક વખત જરાક મળવા દઉં કે નહીં, જરાક પૂછી આવો કે નહીં, પૂછવાની મનાય, બધી મનાય જ રાખી છે. એટલે ધીરેકથી એક વાત કરી કે હું એના માટે કંઈક લઈને આવ્યો છું. એટલે ઢીલા પડ્યા, તમે ક્યાંક કંઈક લઈને જાઓ ને એમ કહો એટલે મળવા દે, ગમે એ ભલે ને હોય. હું કંઈક લઈ આવ્યો છું, પછી ભલે ને ગમે એ લઈ આવ્યા હોય, પણ એ એમ કહો ને એટલે તરત જ હું પૂછી આવું અંદર, કે તો જરાક બે ઘડી હું વાર લાગે. અને અંદર ગયા, સિકંદરને પૂછ્યું
એક ફકીર આવ્યા છે ને તમારી માટે કંઈક લઈ આવ્યા છે, એને મળવું છે કે આવવા દે. મળ્યા ફકીર, પૂછ્યું કે બાપજી શું લઈ આવ્યા? તા તો બગલની અંદર એક થેલી ને એની અંદરથી કાઢ્યું, કફન લઈ આવ્યો હતો એના માટે, હીરા મોતી ઝવેરાત ને કિંમતી અમે મહેનત કરી અને આ બનાવ્યું છે, પણ હવે છેલ્લો ટાઈમ છે, નહીંતર કોઈને કફન લઈને આવે સારું લાગે. સિકંદર કે પૂછ્યું કે શું એની કિંમત છે? 1.25 લાખ રૂપિયો છે એની કિંમત. ઓહો, એમ થઈ ગયું સિકંદરથી, એમ થઈ ગયું ઓહો, એટલે ભેરું કરીને થેલીમાં નાખી લીધું, વેચવાનું નથી. પછી સિકંદરને વિચારજો, ઓહો, કદાચ પાછળ નાખે કે ન નાખે, અને આખા વિશ્વનો હું સિકંદર કફનનો લઈ ગયો, મારી થોડીક નબળાઈ કહેવાય આ તો. એટલે વિનંતી કરી કે હવે આપી દો કે નહીં, 1 કરોડ રૂપિયો આપું કે નહીં, વેચવાનું જ નથી હવે. કરોડ શું, કોઈ કિંમતમાં હવે વેચવું જ નથી મારે, એને તો કોઈ દવા હોય નહીં. કરગરવા માંડ્યો સિકંદર ઉભો થઈને, કે મહેરબાની કરીને દઈ દો, હવે તો બહુ કરી તમે તો બાપુ, બાપુ બહુ કરી તમે. પછી ફકીર બોલ્યા કે એક શરતે તને આપું, શું? બે હાથ ઊંચા કરીને એમ કહી દે કે ખુદા વાસ્તે દે દે એટલે દઈ દો. અને સિકંદરને એમ કહેવું પડ્યું ફકીર આગળ કે હે ફકીર બાપુ, ખુદા વાસ્તે દે દો, અને કફન આપી દીધો. એટલે એવી વાત છે, આવી વસ્તુ ખાવા છે
એને મળી જાય ને એમ એમને નથી રહેતા. એ કોઈ દી ખડ નથી ખાતા, કાકરિયું નથી ખાતા, આવજ કોઈ દી ખડ નો ખાય.
Mahadev, Mahadev.